આપ જોઈ રહ્યા છો વીટીવી વિશેષ અને હું છું ખુશાલી. દુનિયાના સૌથી શક્તિશાળી વ્યક્તિઓમાં જેની ગણના થાય છે, જેનાથી દુનિયાનો સૌથી શક્તિશાળી વ્યક્તિ પણ ડરે છે, જેની એક ત્રાળથી દુનિયા પર આવી જાય છે સંકટ. ક્યારેક ઘોડેસવારી, ક્યારેક સ્વિમિંગ, ક્યારેક સૈનિક તો ક્યારેક સામાન્ય વ્યક્તિ, જે વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિ હોવાના દાવા પણ થઈ રહ્યા છે તે વ્યક્તિ એટલે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન. રશિયન રાષ્ટ્રપતિ પુતિન ભારતના પ્રવાસે આવ્યા છે. પુતિનને કેમ સૌથી શક્તિશાળી વ્યક્તિ માનવામાં આવે છે, કેવી છે તેમને લાઈફ, કેવી રીતે એક ઉંદર પકડનારો સડક છાપ હોશિયાર યુવાન કેજીબીના એજન્ટથી રશિયાનો સૌથી તાકાતવર રાષ્ટ્રપતિ બન્યો, આ તમામ મુદ્દે જોઈએ અમારો વિશેષ કાર્યક્રમ પાવરફુલ પુતિન. રશિયાના રાષ્ટ્રપતિ બે દિવસ માટે ભારતના પ્રવાસે આવ્યા છે. પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે પુતિન અલગ અલગ બેઠક કરી ચર્ચા કરશે. ભારત અને રશિયા વચ્ચે કેટલાક મહત્વપૂર્ણ કરાર પણ થશે. પુતિનનો આ પ્રવાસ સૌથી ખાસ છે, કેમ છે ખાસ જુઓ આ અહેવાલમાં. આજથી બે દિવસ માટે સમગ્ર દુનિયા, ખાસ કરી પાડોશી દેશો અને અમેરિકાની નજર હિન્દુસ્તાન પર ટકેલી રહેશે, કારણ કે ભારત અને રશિયાની દોસ્તીનો રંગ વધુ ગાઢ થવાનો છે. બે દિવસના પ્રવાસે આવેલા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેશે. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે અનેક ગંભીર મુદ્દાઓ પર ચર્ચા વિચારણા થશે, પરંતુ જે એક કરારને લઈ તમામ લોકોની નજર મોદી અને પુતિન પર ટકેલી છે તે છે S-400 એર ડિફેન્સ સિસ્ટમ ડીલ. એક એવી ડીલ કે જેનાથી ભારતના પાડોશી દેશ ચીન અને પાકિસ્તાન પણ પરેશાન છે, તો અમેરિકા પણ બેચેન છે. તેમ છતાં ભારત $5 અબજ થી વધારેની આ ડીલ આખરી મહોર લગાવવા માટે તૈયાર છે. આ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમની ખાસિયત શું છે તે આપને જણાવી તે પહેલા બતાવી દઈએ એક ઝલક. આ દ્રશ્યોથી આપ સમજી શકો છો કે આખરે કેમ S-400 ડિફેન્સ સિસ્ટમને વર્તમાન સમયમાં સૌથી સારી મિસાઇલ સિસ્ટમ માનવામાં આવે છે અને કેમ ભારત અને રશિયા વચ્ચે થનારા ડિફેન્સ સિસ્ટમ ડીલથી ચીન અને પાકિસ્તાન પરેશાન છે. S-400 ડિફેન્સ સિસ્ટમ લાંબા અંતર માટે જમીનથી હવામાં માર કરવા માટે બનાવાયેલી મિસાઇલ સિસ્ટમ છે. એક મિસાઇલ અનેક સિસ્ટમ એક સાથે હોવાના કારણે તેની શક્તિ ખૂબ જ વધારે છે. આની મારક ક્ષમતા અચૂક છે, કારણ કે આ મિસાઇલ સિસ્ટમ એક સાથે 3 દિશામાં મિસાઇલ તાગી શકે છે. 400 કિલોમીટર રેન્જમાં અનેક લડાકુ વિમાન, બેલેસ્ટિક અને ક્રુઝ મિસાઇલની સાથે ડ્રોન પર હુમલો કરી શકે છે. આ મિસાઇલ સિસ્ટમ એક સાથે અમેરિકાના F-35 જેવા સુપર ફાઇટર લડાકુ વિમાનોનો પણ સામનો કરી શકે છે. તાકાતને જોતા નાટો દેશ S-400 ડિફેન્સ સિસ્ટમ ખૂબ જ ખતરનાક માને છે અને તેને SA-21 ગ્રોલર નામ આપ્યું છે. 400 as and when the government approves it, the first delivery is T0 plus 24 months in 2 years. આમ તો આ મિસાઇલ સિસ્ટમની ડીલને લઈ રશિયા અને ભારત વચ્ચે 2015થી વાતચીત ચાલી રહી છે, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે પુતિનના આ પ્રવાસમાં આ ડીલ ફાઇનલ થઈ જશે. તો આ ડીલથી ચીન ખૂબ જ પરેશાન છે, કારણ કે આ મિસાઇલ સિસ્ટમ માટે ચીન રશિયા સાથે ડીલ કરી ચૂક્યો છે અને હવે તે ભારતની શક્તિમાં વધારો થાય તે નથી દેખી શકતું. જ્યારે અમેરિકા અનેક મુદ્દે રશિયાની લગભગ તમામ ડિફેન્સ કંપનીઓ પર પ્રતિબંધ લગાવી ચૂક્યું છે અને તેમાં S-400 બનાવવા વાળી કંપની પણ સામેલ છે, તેમ છતાં ભારત આ ડીલ પર રશિયાની સાથે હાથ મિલાવવા માટે તૈયાર છે. આમ તો ભારત પાસે આકાશ અને બારક
8 જેવી મિસાઈલ સિસ્ટમ છે પરંતુ પરેશાની એ છે કે ભારતની મિસાઈલોની રેન્જ 100 કિલોમીટરથી વધારે નથી તેથી માનવામાં આવી રહ્યું છે કે S-400 ડિફેન્સ સિસ્ટમ ભારત માટે બ્રહ્માસ્ત્રથી ઓછી નહીં હોય રાજન મોદી સાથે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ રશિયાના રાષ્ટ્રપતિ ખૂબ જ રંગીજ મિજાજના વ્યક્તિ છે 66 વર્ષની ઉંમરે પણ પુતિને એક 25 વર્ષના યુવાનને શરમાવે તેવી સ્ફૂર્તિ ધરાવે છે ન્યૂઝ ચેનલોમાં કે પછી સમાચાર પત્રોમાં પુતિન વિશે અનેક સમાચાર જાણવા મળી જાય છે જેમાં કોઈ વાર સ્વિમિંગ કરતા જોવા મળે છે તો કોઈક વાર કરાટે કરતા તો કોઈક વાર ડ્રાઇવિંગ કરતા જોવા મળે છે આ બધું કરવું પુતિનનો એક જાણે શોખ બની ગયો છે તો આવો જાણીએ પુતિન વિશે કેટલીક રસપ્રદ વાતો આ અહેવાલમાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિન જેવા રંગીન મિજાજના રાષ્ટ્રપતિ દુનિયામાં ખૂબ જ ઓછા થયા છે પુતિનની રણનીતિ એવી છે કે ઓબામા અને ડોનાલ્ડ ટ્રમ્પ જેવા મોટામાં મોટા રાષ્ટ્રપ્રમુખ પણ તેમની સામે ફિક્કા પડે છે બહુ ઓછા લોકો જાણતા હશે કે વ્લાદિમીર પુતિન રશિયાના ગુપ્તચર એજન્સી KGBના એજન્ટ રહી ચૂક્યા છે 20 ઓગસ્ટ 1991માં KGBમાંથી રાજીનામું આપ્યા બાદ વ્લાદિમીર પુતિન રાજનીતિમાં આવ્યા વ્લાદિમીર પુતિનનો જન્મ એક ગરીબ સોવિયત પરિવારમાં 7 ઓક્ટોબર 1952માં થયો હતો તેમનો પરિવાર સેન્ટ પીટર્સબર્ગના એક એપાર્ટમેન્ટના બ્લોકમાં અન્ય 3 પરિવારો સાથે રહેતો હતો પુતિન બાળપણમાં ઉંદર પકડવાનું કામ કરતા હતા જેનો ઉલ્લેખ તેમણે પોતાની બાયોગ્રાફીમાં કર્યો છે પુતિનને જુડો કરાટેનો ખૂબ જ શોખ છે અને તેઓ રશિયન માર્શલ આર્ટ સાંબોના માસ્ટર છે પુતિન જ્યારે 18 વર્ષના હતા ત્યારથી તેમણે જુડો શીખવાનું શરૂ કર્યું હતું પુતિનની પર્સનલ લાઈફ વિશે વધારે કોઈ નથી જાણતું ક્યારેય રશિયન મીડિયામાં તેમના પરિવારનો ફોટો આવ્યો નથી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને 2 દીકરીઓ છે મારિયા પુતિન અને ટેક્ટરીના પુતિન વ્લાદિમીર પુતિન ડોગ લવર છે તેમની પાસે મોટા પ્રમાણમાં પાલતુ શ્વાન છે 2007માં જ્યારે રશિયા અને જર્મની વચ્ચે ઉર્જા કરારને લઈને જર્મનીના ચાન્સેલર એન્જેલિના માર્કેલ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની મુલાકાત થઈ ત્યારે પુતિન પોતાનો બ્લેક લેબ્રેડોર લઈને પહોંચ્યા હતા પુતિનને એ વાતની ખબર હતી કે એન્જેલિના માર્કેલને શ્વાનથી ખૂબ જ ડર લાગે છે ત્યારે માર્કેલે કહ્યું હતું કે હવે શ્વાન પત્રકારોને ખાવા માટે જઈ રહ્યો છે રશિયન રાષ્ટ્રપતિ પુતિનને ખતરનાક સ્ટંટ માટે પણ ઓળખવામાં આવે છે ઓગસ્ટ 2010માં જ્યારે વેસ્ટર્ન રશિયામાં આગ લાગી હતી ત્યારે પુતિને અનેક લોકોને બહાર કાઢી સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા હતા એવું નથી કે પુતિનને માત્ર સ્ટંટ અને જુડોનો જ શોખ છે પુતિન સંગીતના પણ ખૂબ જ શોખીન છે અને રોક બેન્ડ બીટલ્સના મોટા ચાહક છે આમ તો પુતિનને જર્મન ભાષા બોલવામાં માસ્ટરી છે પરંતુ અંગ્રેજી બોલવામાં તેમને પરસેવો છૂટી જાય છે પુતિનને અંગ્રેજી ભાષાથી ખૂબ જ ગભરાટ થાય છે પોતાની કમજોરીનો ઉલ્લેખ કરતા તેમણે ખુદ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેઓ બધા લોકોની સામે અંગ્રેજીમાં વાત નથી કરી શકતા તો પુતિનની પર્સનલ લાઈફની માફક સંપત્તિને લઈને પણ વધારે કોઈ નથી જાણતું પરંતુ કહેવામાં આવે છે કે પુતિનની સંપત્તિ લગભગ $86 બિલિયન જેટલી છે પુતિન પાસે 20 બંગલા અને મહેલ છે તેમનો એક બંગલો છે તેની કિંમત લગભગ $750 મિલિયન છે એટલે કે વૈભવી લાઇફસ્ટાઇલના તેઓ શોખીન છે રશિયામાં લોકપ્રિય છે વ્લાદિમીર પુતિન પુતિનના નાના રશિયાના પૂર્વ પ્રધાનમંત્રી વ્લાદિતીન લેનિનને ત્યાં રસોઈયાનું કામ કરતા હતા રશિયામાં પુતિન કેટલા પોપ્યુલર છે તેનો અંદાજ એ વાત પરથી પણ લગાવી શકાય
કે સુપર પુતિન નામથી એક કોમિક સિરીઝ પણ શરૂ કરવામાં આવી છે, જેમાં રશિયન રાષ્ટ્રપતિ પુતિનને એક સુપર હીરોની માફક દર્શાવવામાં આવ્યા છે અને આ સુપર પુતિન આતંકવાદીઓ સામે લડે છે. પુતિનને લઈને આ કેટલીક રસપ્રદ વાતો હતી જે ખૂબ જ ઓછી જાહેર થતી જોવા મળે છે. દુનિયાના અશક્તિશાળી વ્યક્તિ ભારતના પ્રવાસે આવ્યા છે ત્યારે દરેક દેશવાસી આશા લગાવી રહ્યો છે કે બંને દેશ વચ્ચે મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર થશે, કારણ કે ભારત અને રશિયા બંને જૂના અને સાચા મિત્રો છે. બંનેએ અનેકો વખત એકબીજાની મદદ કરી છે. રાજન મોદી સાથે બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું નામ જ માત્ર કાફી છે. જી હા, પુતિનના નામથી જગત જમાદાર અમેરિકાનો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ ધ્રુજે છે, કારણ કે પુતિનનું વ્યક્તિત્વ જ કંઈક એવું છે. આખરે આટલા શક્તિશાળી કેમ છે પુતિન અને કેમ અમેરિકાને પણ રશિયાથી લાગે છે ડર? જોઈએ આ અહેવાલમાં. પુતિનના ગુસ્સાનું પરિણામ જગત જમાદાર અમેરિકા પણ સારી રીતે જાણે છે, કારણ કે નામ છે વ્લાદિમીર પુતિન, રશિયન રાષ્ટ્રપતિ. એક એવો રાષ્ટ્રપતિ જેના નામ આગળ મહામહિમ ન લાગેલું હોય તો એ નક્કી કરવું મુશ્કેલ થઈ જાય છે કે તેને કઈ રીતે પોકારવા. બરફીલા પાણીથી લડનારો તરવૈયો અથવા મુશ્કેલીઓમાં લડનારો લડવૈયો, દુનિયાભરના નેતા તેનાથી ડરી શકે છે, કારણ કે તે જે કરી શકે છે તે દુનિયાના કોઈ રાષ્ટ્ર અધ્યક્ષ વિચારી પણ નથી શકતો. જરા તેની વિશેષતાઓ પર નજર નાખો. રાજનેતા, જાસૂસ, માર્શલ આર્ટ માસ્ટર, પાયલોટ, ટેન્ક ચલાવનારો સૈનિક, અચૂક નિશાન લગાવનારો નિશાનેબાજ, સ્પોર્ટ્સ કાર ચલાવનારો રેસર, બાઇકર, આઈસ હોકીનો ખેલાડી, પાણીમાં શિકાર કરનારો શિકારી, જંગલી જાનવરો સાથે રમતો જિયાલો, ટાઈગરને જમીન ચટાડનારો જાબાઝ, ઘોડે સવાર, તરવૈયો, પહાડો પર ચડનારો લાઇમ્બર, સ્કુબા ડ્રાઇવિંગ કરનારો ડ્રાઈવર, ફ્રાઈંગ પેનને હાથથી વાળી દેનારો બહાદુર. પરંતુ આખરે આ પુતિન છે કોણ? એવી કઈ વસ્તુ છે જેનાથી ટ્રમ્પ સુધીના લોકો પુતિનથી ડરે છે? એ કઈ શક્તિ છે જે પુતિનને આટલા શક્તિશાળી બનાવે છે? 7 ઓક્ટોબર 1952, લેનિન રાજ્યને હવે સેન્ટ પીટર્સબર્ગ કહેવામાં આવે છે. આ શહેરના સોવિયત પરિવારમાં એક બાળકનો જન્મ થાય છે. નામ રાખવામાં આવ્યું વ્લાદિમીર પુતિન. પિતા સોવિયત નેવીનો ભાગ હતા તો માતા એક ફેક્ટરી વર્કર, પરંતુ બંનેની કમાણી બાદ પણ ઘર જેવી તેવી રીતે જ ચાલી શકતું હતું. તેથી પુતિન બાળપણમાં જ ઉંદરને પકડવા લાગ્યા, જેના બદલામાં તેમને થોડા ઘણા રૂપિયા પણ મળી જતા હતા. પરંતુ કોને ખબર હતી કે મોટો થઈને આ જ બાળક દુનિયાભરમાં રશિયાના દુશ્મનોને પકડશે. જે ઉંમરમાં બાળકો ડોક્ટર્સ, એન્જિનિયર અને ખેલાડી બનવાના સપના દેખે છે, તે ઉંમરમાં આ બાળકે જાસૂસ બનવાનો નિર્ણય કર્યો હતો. જેટલી સ્ફૂર્તિ અને શક્તિ ઉંદર પકડવામાં હતી તેટલી જ શિક્ષણ મેળવવામાં પણ હતી. ક્લાસમાં ફર્સ્ટ આવવા સિવાય ક્યારેય વિચાર્યું પણ નહોતું. પરંતુ આ જ સમય દરમિયાન પુતિને વધુ એક હુનર મેળવ્યું, જુડો કરાટેનું. કારણ કે સેન્ટ પીટર્સબર્ગમાં પુતિન જ્યાં રહેતા હતા ત્યાં માહોલ એવો હતો કે સ્થાનિક યુવકો વચ્ચે મારપીટ થવી એક સામાન્ય વાત હતી. અને આ જ વાત પરથી પુતિને પોતાની જિંદગી માટે એક જીવન મંત્ર તૈયાર કર્યો.
જો લડાઈ થવી નક્કી છે તો પ્રથમ પંચ મારવો. ઉંદર પકડનારું એક ભણેલો ગણેલો સડક છાપ વ્યક્તિ, પહેલા જાસૂસ અને બાદમાં દેશનો રાષ્ટ્રપતિ કેવી રીતે બન્યો, આ કહાની પણ રસપ્રદ છે. સ્કૂલ પૂર્ણ થતા જ પુતિન પોતાના બાળપણના સ્વપ્ન, જાસૂસ બનવાના સપનાને પૂર્ણ કરવા લાગી ગયા અને રશિયન ગુપ્તચર સંસ્થા કેજીબીની ઓફિસના ચક્કર મારવા લાગ્યા. પુતિનની ઈચ્છા હતી કે કેજીબીના મોટા અધિકારી બનવું, પરંતુ તેમને એ નહોતી ખબર કે તે બનાય કેવી રીતે. એક દિવસે તેમને કેજીબીની એક મહિલા અધિકારી મળી, જેને પુતિનને કેજીબી જોઈન્ટ કરવા પહેલા કાયદાની ડિગ્રી લેવાની સલાહ આપી અને પુતિને કાયદાની ડિગ્રી લેવા માટે લેડિન ગ્રાજ સ્ટ્રીટ યુનિવર્સિટીમાં એડમિશન લીધું અને વર્ષ 1975માં ડિગ્રી મળતાની સાથે જ પુતિને કેજીબીમાં જાસૂસ બનવા માટે એપ્લાય કરી દીધું. હવે નિર્ણય કરવાનો વારો કેજીબીનો હતો. રાજન મોદી સાથે બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. વિશેષમાં રોકાઈશું એક વિરામ માટે, આપ જોતા રહો વીટીવી ન્યૂઝ. વેલકમ બેક. કેજીબી દુનિયાની સૌથી ખતરનાક ગુપ્તચર એજન્સીઓમાંથી એક છે. કેજીબીના જાસૂસોના કારનામાઓની કહાની દુનિયાભરમાં સંભળાવવામાં આવે છે અને તે કેજીબીના જાસૂસ બનવા માટે પુતિન તમામ તૈયારી પણ કરી લીધી હતી. જુનૂન એવું હતું કે પ્રથમ પ્રયાસમાં જ પુતિન કેજીબી માટે સિલેક્ટ થઈ જાય છે, જે બાદ તેમને પ્રથમ મિશન માટે મોકલવામાં પણ આવે છે અને ફરી શરૂ થાય છે પુતિનના કેજીબીના જાસૂસથી રશિયાના રાષ્ટ્રપતિ બનવાની સફર. જાસૂસ બનવા માટે પુતિનની અડગ ઈચ્છા શક્તિને કારણે તેઓ પ્રથમ પ્રયાસમાં જ સિલેક્ટ થઈ ગયા અને કેજીબીમાં ભરતી થઈ ગયા. કેજીબી જોઈન્ટ કર્યા બાદ પુતિનને લેનિન ગાર્કના ઓક્ટા ટ્રેનિંગ સેન્ટરમાં મોકલવામાં આવ્યા, જ્યાં તેમને બંદૂક ચલાવવાથી લઈને પ્લેન ઉડાડવા સુધીની તમામ પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવી. ટ્રેનિંગ પૂર્ણ થયા બાદ પુતિનને પ્રથમ મિશન માટે જર્મની મોકલવામાં આવ્યા. પુતિન લગભગ 15 વર્ષ સુધી જર્મનીમાં ટ્રાન્સલેટર બનીને અંડરકવર એજન્ટ તરીકે કામ કરતા રહ્યા. મિશન પૂર્ણ થયા બાદ 1990માં પુતિન રશિયા પરત ફર્યા અને થોડાક સમય માટે તેમણે લેનિન ગાર્ક સ્ટ્રીટ યુનિવર્સિટીમાં એજન્ટ બનવાની ફરી ટ્રેનિંગ લીધી. પરંતુ સોવિયત સંઘના પતન બાદ પુતિને નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો અને 16 વર્ષની પોતાની નોકરી બાદ 20 ઓગસ્ટ 1991માં પુતિન કર્નલની પોસ્ટ પરથી રિટાયર્ડ થઈ ગયા. આ સમય દરમિયાન પુતિને લ્યુડ મિરના નામની મહિલા સાથે લગ્ન કર્યા અને તેમની બે પુત્રીઓ પણ થઈ, પરંતુ કહેવાય છે કે પુતિન કામમાં એટલા વ્યસ્ત હતા કે ઘર માટે સમય જ ન આપી શક્યા. પરિણામે પત્ની સાથે છૂટાછેડા થઈ ગયા. પુતિન ફરી એ જ ગલીઓમાં પાછા આવ્યા જ્યાં તેમનું બાળપણ વીત્યું હતું. જાણીતા નેતા અનાતોલી સોપતસુક સાથે મળીને રાજકીય કરિયરની શરૂઆત થઈ અને તેમના નજીકના વ્યક્તિ બન્યા. બાદમાં જ્યારે સોપતસુક લેનિન ગ્રાકના મેયર બન્યા ત્યારે તેમણે પુતિનને ઉપમેયર બનાવી દીધા. 1996માં ચૂંટણીના સમીકરણો બદલાયા અને સોપતસુકને હારનો સામનો કરવો પડ્યો. ત્યારે પુતિને પોતાના પદ પરથી રાજીનામું આપી મોસ્કો જતા રહ્યા. મોસ્કોમાં પુતિન રાષ્ટ્રપતિ બોરિસ સિયત્સિનની ટીમમાં જગ્યા બનાવવા માટે સફળ રહ્યા અને ટૂંક સમયમાં જ તેમણે રાષ્ટ્રપતિ પ્રશાસનની ઉપપ્રમુખનો કાર્યભાર સોંપી દેવામાં આવ્યો. ત્યારબાદ તો જ્યારે સમગ્ર સમય જ તેમને રાષ્ટ્રપતિ બનાવવામાં લાગી ગયો. પહેલા રાષ્ટ્રપતિ બોરિસ સિયત્સિને પુતિનને પ્રધાનમંત્રી બનાવ્યા અને 2 વર્ષ બાદ 1999માં જ્યારે સિયત્સિને રાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપ્યું ત્યારે પુતિનને કાર્યવાહક રાષ્ટ્રપતિ જાહેર કરી દેવામાં આવ્યા.
પુતિન નું સપનું કાર્યવાહક રાષ્ટ્રપતિ નહીં પણ મહામહિમ નું પદ હતું અને વર્ષ 2000 માં તેઓ રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી લડ્યા અને જીતી ગયા. ત્યારબાદ વર્ષ 2004 માં પુતિનને ફરી રશિયાએ પોતાના રાષ્ટ્રપતિ બનાવ્યા. તો રશિયાના બંધારણ મુજબ કોઈ વ્યક્તિ સતત ત્રીજી વખત રાષ્ટ્રપતિની ચૂંટણી નથી લડી શકતું, તેથી પુતિન પ્રધાનમંત્રી બની ગયા. ફરી વર્ષ 2012 માં રાષ્ટ્રપતિની ચૂંટણી લડ્યા અને જીતી ગયા. ત્યારથી લઈને આજ દિન સુધી રશિયાની કમાન આ વ્યક્તિએ પોતાના હાથોમાં લઈને રાખી છે. રાષ્ટ્રપતિના કાર્યકાળ દરમિયાન પુતિને એ તમામ કાયદા બદલી નાખ્યા જે રાષ્ટ્રપતિ પદ અને તેમની વચ્ચે અડચણ બની રહ્યા હતા. રાજન મોદી સાથે બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. આ સાથે જ રોકાઈશું વધુ એક વિરામ માટે. આપ જોતા રહો વીટીવી ન્યૂઝ.